સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, દેવી દેવી રાજમાન પ્રગટ ગુરુહરિ સ્વામીશ્રી માતૃદેવ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય આનંદ સાગર સ્વામીજી, માવતર સમાન પૂજ્ય ફુવાજી નગીન મામા, ધામરૂપ સર્વે અમરીશ મુક્તો તથા અહીં પધારેલા સર્વે ધામના મુક્તો, રવિવારની આ શીતળ સંધ્યામાં આત્મીય વિદ્યાધામ પરિસરની અંદર આપ જ્યારે આ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું અંતરથી સ્વાગત કરું છું. આત્મીય યુવા મહોત્સવ તરફ આપણે સૌ યાત્રા કરી રહ્યા છીએ. એ અક્ષર યાત્રાની પૂર્ણાહુતિને માત્ર 74 દિવસ બાકી છે, પણ એ અક્ષર યાત્રાની પૂર્ણાહુતિ સાચી ત્યારે કહેવાય કે જ્યારે આપણા અંતરાત્માને વિશે, પ્રગટ સ્વરૂપને વિશેની સમ્યક નિષ્ઠા દ્રઢ થાય. પણ એ સમ્યક નિષ્ઠા એટલે શું? તો એના માટે આવા ખાનદાન પવિત્ર સંતોએ નાના નાના ભૂલકાઓ થકી એક સંવાદ પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું છે. એ સંવાદને આપણે નિહાળીશું એટલે સહજ આપણને સ્વરૂપ નિષ્ઠા શું છે એનો આપણને સહજ ખ્યાલ આવશે, જેથી આપણે આત્મીય યુવા મહોત્સવને પોતાનો બનાવી શકીશું. વિશેષ વાત ના કરતા સંવાદની શરૂઆત કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ભગવાનનો જેને આશરો હોય એવા ભક્તોને સંકલ્પ વિકલ્પ કરવાનો અધિકાર નથી, કારણ કે ભક્ત બી જાણે છે કે પ્રભુ નિરંતર મારું રૂડું જ કરી રહ્યા છે. પછી સંકલ્પ વિકલ્પ કરી પ્રભુને શા માટે ઓશિયાળા કરું? પોતાના હરેક સંકલ્પ ભાવ અને ક્રિયા એ કેવળ પ્રભુ માન્ય બને એના માટે જ ભક્તોનું પ્રત્યેક હલનચલન હોય છે. પ્રભુ રાખે તેમ રહેવું અને પ્રભુના ગમતામાં જ વર્તવું એ જ સાચી ભક્તિ. અને આવી ભક્તિથી જે ભગત જીવતો હોય એ ભગત જ પ્રભુના સાચા સુખ શાંતિ અને આનંદનો ભાગીદાર બને છે. પણ પ્રશ્ન હવે એક છે કે આ કડી કાળમાં આવા ભક્તોનું સર્જન શક્ય છે? હા, આવા ભક્તોનું સર્જન તો થાય જો તેને સાચા સર્જનહાર મળી જાય, અને એવા સર્જનહાર એટલે સહજાનંદ સ્વામી. આ ધરાતલ પર પ્રગટ થઈ અનેક એવા મુક્તોનું, એવા ભક્તોનું સર્જન કર્યું જે આજે અનેક સાધકો માટે પ્રેરણારૂપ બન્યા છે. અને એવા એક આદર્શ ભક્તરાજ એટલે પાણવીના પુંજાભાઈ ડોડિયા. સહજાનંદ સ્વામીનું એ અનુપમ સર્જન કહેવાય. પ્રભુના માળાના મણકામાં આવેલા એ ભક્તરાજ લૌકિક રીતે તો ખૂબ ગરીબ, છતાં તેની હૈયાની જે મસ્તી એ ત્રિલોકીના નાથ જેવી હતી. પ્રભુ ભક્તિમાં જ લીન રહેવું અને પ્રભુની મૂર્તિમાં જ ગરકાવ થવું એ પુંજાભાઈનો સહજ સ્વભાવ હતો. ચોમાસાના દિવસોમાં એ પુંજાભાઈ પોતાના ખેતરમાંથી ચારો વાઢે, એના પૂડા બનાવે અને એ ભારો માથે મૂકી ગામ પર ગામ જઈને તેને વેચીને પોતાનો દિવસો પસાર કરે. આજે પણ એ પુંજાભાઈ ચારાનો ભારો લઈ અને ગામમાં વેચવા માટે જઈ રહ્યા છે, અને ત્યાં જ
સામેથી તેમને બાજુના ગામના એક દરબાર સાથે ભેટો થાય છે. આવો આગળ સંવાદને નિહાળીએ. ડોડિયા, ક્યાં જાઓ છો? દરબાર. ઈ ચારનો ભારો વેચવા. ક્યાં જાઓ વેચવા? ઈ તમારા ગામ તરફ જવા વિચાર છે, અને જો સંતો આવ્યા હોય તો મંદિરે એ ટાણે દર્શન પણ થશે ને. ડોડિયા, તમે તો ભગત છો ને ભગવાન સ્વામિનારાયણના, તે ભગવાનને પ્રાર્થના કરો ને, આમ સારાના ભારાઓ પાડવાનું મટી જાય. દરબાર, તમે ઈ શું બોલ્યા? ઈ પાપ અમથી નો થાય બાપલા, અમથી નો થાય. અમને તો પ્રભુ જેમ રાખે તેમ રાજી પે રહેવાનું. અરે પણ ડોડિયા, રોટલા તો સારી રીતે મળવા જોઈને. અમારે તો જે પ્રભુને આપવું છે એટલું જ લેવું છે બાપલા, એટલું જ લેવું છે. તો પછી બૈરા છોકરાનું પૂરું થાહે કેવી રીતે? દરબાર, ભગવાન એના ભક્તોનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ભક્તને માંગવાનો કોઈ અધિકાર નથી હા બાપલા. માંગીને પ્રભુને ઓશિયાળા કરવાનો કોઈ અધિકાર નથી. ઈ ખરેખર તો પ્રભુને જે આપવું છે ને એ આપણે લેતા નથી, અને તેથી જ આપણે આ દુનિયામાં દુખિયા રહીએ છે બાપલા. એલા એ ભગત, પણ પ્રભુ તમને વળી એવું આપે છે હું જેથી તમારે ભગવાન પાસે ન માંગવું પડે? બાપુ, આ તો માહી પડ્યા તે મહાસુખ માણે. પ્રભુને તો પોતાની રસઘન મૂર્તિનું ઘણું સુખ આપવું છે. ભલે તમને બીજી કાંઈ સમજણ ના પડે, પણ અમારા સંતોની વાતો તો સાંભળજો બાપલા, સાંભળજો. ઈ આજ સંતો આવ્યા છે? હા, ગોપાળાનંદ સ્વામી અને સંતો આજે મંદિરે આવ્યા છે. હાલો મારી હાથે ગોપાળાનંદ સ્વામીના દર્શને જઈએ. તે પ્રભુના લાડકા સાધુ છે હા, ને બાપા મહાપ્રતાપી સાધુ છે. એમના સમાગમથી આ પ્રભુનો અપરંપાર મહિમા સમજાશે તમને. હાલો હાલો. ગોપાળાનંદ સ્વામી ગામમાં પધાર્યા છે એ વાત જાણી પુંજાભાઈના હૈયે આનંદ વ્યાપી ગયો. હવે તો બસ જલ્દીથી આ સંતોના દર્શન થઈ જાય એવા કોક ઉમળકા સાથે પુંજાભાઈએ ગામ ભણી ડગ માંડી છે. સવારના 10 વાગ્યાનો સુમાર છે અને ગામમાં સભા ભરાઈને બેઠી છે. સભા મધ્યે
ગોપાળાનંદ સ્વામી આસન પર બિરાજમાન છે. ગામના ભક્તો, સંતો સૌ ગોપાળાનંદ સ્વામીની સમક્ષ બિરાજમાન છે. અને હવે થોડી જ વારમાં સંતો દ્વારા સુંદર કીર્તન ભક્તિની શરૂઆત થવાની છે. હે ભક્તો, ચાલો આપણે પણ આ કીર્તન ભક્તિમાં સાથે જોડાઈએ. હરી તું એવી કૃપા વરસા, બીજું હવે કાંઈ ન માગું, કાંઈ ન માગું રે. હરી તું એવી કૃપા વરસા, બીજું હવે કાંઈ ન માગું, કાંઈ ન માગું. તારા
ચરિત્ર તારી લીલા સર્વે દિવ્ય મનાય ભગવતી સંતો મુક્તો સાથે રહે નહીં અંતરાય હરિ તો એવી કૃપા વરસા એવી જો હવે કાઈ ન માગું કાઈ ન માગું રે જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિનાનું પાંદરું પણ કોઈના હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય હે સ્વામી એવો સત્સંગ ક્યારે થાય જ્યારે બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે પણ તે વિના સત્સંગ થાય નહીં એવા સત્સંગ થકી ભગવાનનો ભક્ત એકાંતિક ભક્તિને પામે છે સ્વામી વળી આ એકાંતિક ભક્તિ એટલે હું અરે રાખો રાખો પૂંજાભાઈ રાખો
આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું જીવન, તે વિના બીજું કોઈ જીવન નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું, એનું નામ એકાંતિક ભક્તિ. અને આવી એકાંતિક ભક્તિ તો પ્રગટે જેને બે સારા સાધુ અને ચાર સારા હરિભગત સાથે જીવ જોડ્યો હોય. આજે સત્સંગમાં એવા ઘણા એકાંતિક ભક્તો છે. આ પાણવીના પૂંજાભાઈ દોડિયા પણ એવા જ એકાંતિક છે. આ ભગત પણ અમ જેવા સાધુ છે. ગોપાળાનંદ સ્વામીના મુખે પૂંજાભાઈના મહિમાની વાત સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા અને દરબાર તો ઠંડા જ પડી ગયા. કારણ કે જેને તેઓ આ લોકના સામાન્ય માનવી સમજતા હતા એ તો પ્રભુના લાડકવાયા એકાંતિક ભક્તરાજ છે, અને એવું જાણ્યું પછી તો વિસ્મિત થઈ ગયા. એ ગોપાળાનંદ સ્વામીએ કહેલી વાતોના એક એક શબ્દનો વિચાર કરતા કરતા એ દરબારનો આખો દિવસ પસાર થઈ ગયો, અને રાત્રે ભોજન ગ્રહણ કર્યા પછી અત્યારે ચોકમાં ખાટલો ઢાળીને દરબાર પોઢી રહ્યા છે. આગળ શું થાય છે આવો સાથે મળી નિહાળીએ. કોણ છો તમે? અમે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ છે. સ્વામિનારાયણ ભગવાનના પૂજા ડોડિયા નામના ભક્તરાજે અમારી સેવા સ્વીકારી નહીં, તેથી અમે પાછા જઈએ છીએ. ઓહો, પૂજાભાઈ કેવા મહાન ભક્તરાજ છે. પ્રભુએ અષ્ટ સિદ્ધિ નવ નિધિને સેવા માટે મોકલી, તોય કોઈ ભેટ કે સામગ્રી સ્વીકારતા નથી. કેવી એમની નિષ્કામ ભક્તિ હશે! ભગવાન સ્વામિનારાયણ સાથે ખરેખરો સંબંધ બાંધ્યો હોય એને જ આવી નિષ્ઠા હોય. ધન્ય છે આવા ભગતને, ને ધન્ય છે આવા ભગવાનને. નાથ વંદન હો શ્રી હરિને, કોટિ વંદન હરિજનને. હરિજન હરિ રૂપે હરિ સંબંધે, હરિ હરિજનને આધીન છે. ધામ ધામીને મુક્ત સહિત મંગલ પરિણય રચાયો. હા
સિલસિલા દર્શનીય હૈયો વંદે અહો લાખ વંદન હો શ્રી હરિને કોટિ વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિ હે સ્વામી તું રાજીધા હે સ્વામી રાજીધા હે સ્વામી તું રાજીધા હે સ્વામી તું રાજીધા ત્રિલોકીનો વૈભવ આપણને મળ્યો હોય તો હૈયામાં સુખ તો આવે એ વાત તો સહજ છે, પરંતુ એક સાંધે અને તેર તૂટે એવી વિકટ પરિસ્થિતિ હોય અને છતાંય ત્રિલોકીના નાથ જેવી મસ્તી અખંડ રહે તો એવી તો મસ્તી પૂંજાભાઈ ડોડિયા રાખી શકે. પણ પૂંજાભાઈ આવી મસ્તીથી જીવી ગયા કારણ એમને ત્રિલોકીના સુખ કરતા પ્રભુની મૂર્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું અને એ જ સાચા સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. આપણે પણ આત્મીય યુવા મહોત્સવ તરફ યાત્રા કરી રહ્યા છીએ. આપણે પણ કોક આવી સમ્યક નિષ્ઠા દ્રઢ કરવી છે, પણ તેના માટેનો એક રાજમાર્ગ સંતો થકી આપણને હમણાં જ સંવાદમાં પ્રાપ્ત થયો કે જીવનમાં બે સારા સાધુ અને ચાર સારા હરિભગત સાથે જીવ જોડીએ તો આવી સમ્યક નિષ્ઠા દ્રઢ થાય અને પ્રભુ કૃપાથી આપણને એવા બે ખાનદાન પવિત્ર સંતો મળ્યા છે અને ફુવાજી અને નગીન મામા જેવા અનેક વડીલ માવતરોની આપણને ગોદ મળી છે.